નવસારી શહેર રખડતા ઢોરની સમસ્યા અજગરી ભરડો લીધો છે। શહેરના મુખ્ય માર્ગો ઉપર અડીંગો જમાવીને બેઠેલા ઢોરના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે। તેમ છતાં પાલિકા તંત્ર હજુ સુધી સમસ્યાના નિકાલ માટે કોઈ નક્કર આયોજન કરી શક્યું નથી। શહેરના સાગળા રસ્તાઓ અને રસ્તા ઉપર રખડતા ઢોર વાહન ચાલકો માટે તેમજ પસાર થતા રાહદારીઓ માટે માથાનો દુખાવો બન્યા છે। શહેરમાં આખલાઓના યુદ્ધ સામાન્ય બન્યા છે, જેના કારણે મહિલાઓ વૃદ્ધો સહિત બાળકો ભય અનુભવી રહ્યા છે। શહેરમાં ઘર કરી ગયેલી સમસ્યાનું નિરાકરણ લાવવામાં પાલિકા તંત્ર વામનો પુરવાર થયું છે। નવસારી વિજલપુર શહેરની મુખ્યત્વે જો કોઈ સમસ્યા હોય તો રખડતા ઢોરોની સમસ્યા છે। આ રખડતા ઢોરો બાબતે ભૂતકાળમાં કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, તેમજ કેટલાક લોકોએ અકસ્માતના કારણે આ જીવન ગંભીર ઈજા ભોગવી રહ્યા છે। આ બધું સંજ્ઞાન લઈને નવસારી વિજલપુર નગરપાલિકામાં જે તે સમયે સ્થાનિક લોકોએ, સંસ્થાઓએ કે રાજકારણીય લોકોએ રખડતા ઢોરો બાબતે લેખિત મૌખિક રજૂઆતો વારંવાર કરી છે, પરંતુ નવસારી વિજલપુર નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને ઇશારે ચાલતા અધિકારીઓ માત્ર ને માત્ર રખડતા ઢોર બાબતે બધું સહી સલામત કાગળ પર બતાવે છે, પરંતુ જમીનની હકીકત આખી અલગ છે। અહીં રાજમાર્ગ હોય કે આંતરિક રસ્તાઓ ઉપર રખડતા ઢોરોનો એટલો મોટો ત્રાસ છે કે લોકોએ ભગવાન ભરોસે અહીંથી પસાર થવા મજબૂર થવું પડે છે। કેટલીકવાર રખડતા ઢોરો ગમે તેમ ઝઘડો કરતા હોય છે, જેના કારણે લોકોની વાહનો કે લોકોની દુકાનો કે લોકોએ પોતે ઈજાગ્રસ્ત થવા માટે મજબૂર થવા પડે છે। રખડતા ઢોરો બાબતે ખરેખર વાત કરું તો અહીંની કોઈ પણ ચોક્કસ નીતિ ન હોવાના કારણે ખાલી મોટી મોટી અહીંના નગરપાલિકાના શાસકો અને અધિકારીઓ વાત કરે છે, પરંતુ નક્કર કામગીરી કોઈ પણ પ્રકારે ન કરવાના કારણે ખરા અર્થમાં કહું કે રખડતા ઢોરો બાબતે જેટલા પણ રૂપિયા અત્યાર સુધી વાપરવામાં આવ્યા તે રખડતા ઢોરોમાં જ ઢોરો જેવો વહીવટ કરવાને કારણે ગુમાઈ ગયા હોય એમ ચોક્કસ કહી શકાય છે। અને આવનારા સમયમાં કોઈ મોટી રખડતા ઢોરો બાબતે દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ, એવો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। શહેરમાં રખડતા ઢોરના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે, તો ઢોરના કારણે જીવ ગયો હોય તેવા ગંભીર બનાવ પણ શહેરમાં બન્યા છે। ત્યારે આગામી સમયે ઢોરની સમસ્યાનું નિરાકરણ લાવવાની ફરી એકવાર વાતો પાલિકા તંત્ર કરી રહ્યું છે। ઢોરનું ટેંગિંગ કરી તેને ટ્રેસ કરવાની સુફિયાણી યોજના અમલમાં મૂકવાની તૈયારી તંત્ર કરી રહ્યું છે। નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા વખતો વખત રખડતા ઢોરનું જે ન્યુસન્સ છે એને દૂર કરવા માટે રખડતા ઢોરોને પકડીને ઊંટ પાંજરાપો ખાતે મૂકવામાં આવે છે। નગરપાલિકા દ્વારા આ જે સમસ્યા છે એનું એક કાયમી ધોરણે ઉકેલ આવે એ દિશામાં પણ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। નગરપાલિકા વિસ્તારની અંદર ગૌચરની જમીનો આઇડેન્ટિફાઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે અને પ્રોપર ગૌચરની જમીન આઇડેન્ટિફાઈ કરીને ત્યાં સરકારશ્રીની જે સૂચનાઓ છે એ પ્રમાણે પાંજરાપોની વ્યવસ્થા કરવા માટે પણ નગરપાલિકા દ્વારા આયોજન હાથ ધરવામાં આવેલું છે। આ ઉપરાંત આવનારા સમયની અંદર સામાન્ય સભાની અંદર એક નીતિ વિશે એક નિર્ણય લઈને શહેર વિસ્તારની અંદર આવેલા તમામે તમામ જે ઢોરો છે એમનું RFID ટેગિંગ થાય તે દિશામાં નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવનાર છે, જેથી આ જે રખડતા ઢોરના જે માલિકો છે એમને આપણે નગરપાલિકા દ્વારા ટ્રેસ કરી શકાય અને આવા કોઈ પણ પ્રકારના અકસ્માતો થાય તો આવા માલિકોની સામે પણ કાયદેસરના પગલાઓ લઈ શકાય, જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા RFID ટેગિંગની પણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે। અને આવનારા સમયની અંદર ચોક્કસ પ્રમાણે ચોક્કસ રીતે આપને હું કહી શકું કે આવનારા સમયમાં નાગરિકોને કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો મુશ્કેલીનો સામનો ના કરવો પડે તેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોનું જે ન્યુસન્સ છે એને દૂર કરવા માટે ચોક્કસ પગલાઓ સમયમર્યાદામાં લેવામાં આવનાર છે। રખડતા ઢોરના ત્રાસને કારણે શહેરના લોકોને ગંભીર સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે પાલિકાની શહેરને ઢોર મુક્ત બનાવવાની યોજના સાકાર થશે કે કેમ તે કહેવું હાલ મુશ્કેલ લાગી રહ્યું છે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।